નમસ્તે, મારું નામ પ્રજાપતિ જનરલ કાંતિલાલ. મારો રોલ નંબર 42. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજમાં બીએડ સેમિસ્ટર 2માં અભ્યાસ કરું છું. સબ્જેક્ટ લર્નિંગ એન્ડ ટીચિંગમાં હું તમને અધ્યયન સંક્રમણ પર અસર કરતા પરિબળો વિશે માહિતી આપીશ. અધ્યયન સંક્રમણ પર અસર કરતા કુલ પરિબળો 10 છે, જેમાં શિક્ષણ પદ્ધતિ, બુદ્ધિ, વિષય વસ્તુની અર્થપૂર્ણતા, અર્થપૂર્ણ જ્ઞાન, સામાન્યકરણ, અધ્યતાનું સમજણનું સ્તર, ઉદાહરણોની સંખ્યા, અધ્યતાની પરિપક્વતા, અધ્યયનમાં રસ અને વલણ અને અધ્યાપન માટે આપેલ સમય. આ 10 પરિબળો અધ્યયન સંક્રમણ પર અસર કરે છે. અધ્યયન સંક્રમણ પર અસર કરતા આ પરિબળોને આપણે વિસ્તૃતમાં જોઈએ. અધ્યયન સંક્રમણ પર અસર કરતું પ્રથમ પરિબળ છે શિક્ષણ પદ્ધતિ. જે શિક્ષણ પદ્ધતિ વડે વિદ્યાર્થીઓમાં ઊંડાણપૂર્વકની સમજ વિકસાવી શકાતી હોય તે પદ્ધતિ વડે વિદ્યાર્થીઓને શીખવવામાં આવે તો અધ્યયન સંક્રમણમાં વધારો થાય છે. માત્ર શાબ્દિક શિક્ષણ અધ્યયન સંક્રમણમાં ઘટાડો લાવી શકે છે. આથી આપણે એવી પદ્ધતિઓ કે પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી વિદ્યાર્થીઓ વિષય વસ્તુનું ઊંડાણપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને અધ્યયન સંક્રમણ કરી શકે. અધ્યયન સંક્રમણ પર અસર કરતું બીજું પરિબળ છે બુદ્ધિ. અધ્યયન સંક્રમણ માટે સામાન્યકરણ કરવું અને બે પરિસ્થિતિ વચ્ચેનું સંબંધ સમજાવવો અનિવાર્ય છે. વિદ્યાર્થી સામાન્યકરણ કરી શકતો હોવો જોઈએ. કોઈપણ બે પરિસ્થિતિ જે પૂર્વે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે તે અનુસારની અને નવી પરિસ્થિતિ કે જેમાં એને નવું જ્ઞાન શીખવાનું છે, એ બંને પરિસ્થિતિ વચ્ચેનો સંબંધ જો વિદ્યાર્થી સારી રીતે સમજી શકે તો તે અધ્યયન સંક્રમણ કરી શકે. આ માટે બુદ્ધિ હોવી અનિવાર્ય છે. તર્ક, સ્મરણ અને વિચારણા જેવી શક્તિઓ સંક્રમણ માટે અનિવાર્ય છે. મન બુદ્ધિ ધરાવતા બાળકોને અધ્યયન સંક્રમણ કરવામાં મુશ્કેલી પડે છે. અધ્યયન સંક્રમણ પર અસર કરતું ત્રીજું પરિબળ છે વિષય વસ્તુની અર્થપૂર્ણતા. વિદ્યાર્થી જે શીખી રહ્યો છે તે વિષય વસ્તુ વાસ્તવિક જીવન સાથે સંબંધ ધરાવતું હોય તો અધ્યયન સંક્રમણ વધે છે. વિદ્યાર્થી સરવાળા બાદબાકી શીખે છે, એ સરવાળા બાદબાકીનો ઉપયોગ એને કઈ જગ્યાએ કઈ રીતે કરવાનો છે, શિક્ષકે એની સાથે વિષય વસ્તુને જોડી એની અર્થપૂર્ણ સમજ આપવી જરૂરી બને છે. શિક્ષક જો વિષય વસ્તુનું માત્ર ઉપરછલ્લું જ્ઞાન આપશે, માત્ર શાબ્દિક જ્ઞાન આપશે, માત્ર વાંચન કરીને સમજાવશે તો વિદ્યાર્થી અર્થપૂર્ણ રીતે એ વિષય વસ્તુને સમજી શકશે નહીં. જો વિષય વસ્તુનું અર્થપૂર્ણ રીતે અધ્યયન ન થયું હોય તો અધ્યયન સંક્રમણનું પ્રમાણ ઘટી જાય છે. અધ્યયન સંક્રમણ પર અસર કરનારું ચોથું પરિબળ છે અર્થપૂર્ણ અધ્યયન. વિદ્યાર્થી જે શીખી રહ્યો છે તે વિષય વસ્તુ વાસ્તવિક જીવનમાં ઉપયોગિતા ધરાવતું હોય તો અધ્યયન સંક્રમણ વધે છે. શિક્ષણ અને વિદ્યાર્થીનું જીવન એક છે એવો ભાવ જ્યારે વિદ્યાર્થીને શિક્ષક દ્વારા સમજાવવામાં આવશે, એવા ઉદાહરણો જો શિક્ષક દ્વારા વિદ્યાર્થીને પૂરા પાડવામાં આવશે તો વિદ્યાર્થી ખરેખર એ વિષય વસ્તુને સારી રીતે શીખી શકશે અને અધ્યયન સંક્રમણ કરી શકશે. વિદ્યાર્થીને શીખવતી વખતે તેના વાસ્તવિક જીવનના વ્યવહારુ ઉદાહરણો અપાય તો અધ્યયન સંક્રમણ વધે છે. સંક્રમણ પર અસર કરનારું પાંચમું પરિબળ છે સામાન્યકરણ. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં સંક્રમણ થાય ત્યારે બંને પરિસ્થિતિ વચ્ચેની સમાનતા જેટલી વધારે તેટલું સંક્રમણ વધારે. એટલે કે વિદ્યાર્થી જ્યારે એક પરિસ્થિતિમાં શીખેલા જ્ઞાનનો ઉપયોગ બીજી પરિસ્થિતિમાં કરે છે ત્યારે જો બંને પરિસ્થિતિ વચ્ચેની સમાનતા જેટલી વધારે હશે એટલી સારી રીતે વિદ્યાર્થી તે પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ કરી શકશે. ઉદાહરણ તરીકે જોઈએ તો બેડમિન્ટન અને ટેનિસની રમત. બેડમિન્ટનમાં રેકેટથી રમવાનું હોય છે અને ટેનિસમાં પણ રેકેટનો ઉપયોગથી જ રમવાનું હોય છે. જો વિદ્યાર્થીને બેડમિન્ટન રમતા આવડી જાય તો તે ટેનિસની રમત પણ સરળતાથી રમી શકે છે. અધ્યયન સંક્રમણ પર અસર કરતું છઠ્ઠું પરિબળ છે અધ્યતાનું સમજણનું સ્તર. વિદ્યાર્થીની વિષય વસ્તુની સમજ જેમ વધારે હશે તેમ સંક્રમણનો વ્યાપ પણ વધારે હશે.
જે વિદ્યાર્થીઓ વિષયવસ્તુનું જ્ઞાન ઊંડાણપૂર્વક મેળવે છે તે વિદ્યાર્થીઓ જ અધ્યયન સંક્રમણ સારી રીતે કરી શકે છે. જ્યારે માત્ર ગોખણપટ્ટી કરનાર વિદ્યાર્થીઓ અન્ય ક્ષેત્રોમાં જ્ઞાન કે કૌશલ્યનો ઉપયોગ કરી શકતા નથી. અધ્યયન સંક્રમણ પર અસર કરતું સાધનું પરિબળ છે ઉદાહરણોની સંખ્યા અને ગુણવત્તા. વિષયવસ્તુ શીખવતી વખતે વિવિધ વિષયના અને વિવિધ પ્રકારના ઉદાહરણો આપવાથી અધ્યયન સંક્રમણની સંભાવના વધે છે. એટલે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીને જેમ વધારે ઉદાહરણો આપીને સમજાવવામાં આવશે તેમ વિદ્યાર્થી સારી રીતે સમજી શકશે. ઉદાહરણોથી વિદ્યાર્થીની સમજ અને વિચારણા વિકસે છે અને તે અધ્યયન સંક્રમણ કરી શકે છે. અધ્યયન સંક્રમણ પર અસર કરતું આઠમું પરિબળ છે અધ્યેતાની પરિપક્વતા. પરિપક્વતા એ અધ્યયન પર અસર કરનારું મહત્વનું પરિબળ છે. જો વિદ્યાર્થીને તેની ઉંમર પહેલાં શીખવવામાં આવે તો એ વિદ્યાર્થી સારી રીતે સમજી શકતો નથી અને સારી રીતે અધ્યયન સંક્રમણ પણ થતું નથી. અપરિપક્વ અધ્યેતા અધ્યયન કરી શકતો નથી. આથી વિદ્યાર્થીને તેની વયકક્ષા અનુસાર શિક્ષણ આપવું જોઈએ જેથી વિદ્યાર્થી એ સારી રીતે સમજી શકે અને અધ્યયન સંક્રમણ કરી શકે. જો વિદ્યાર્થીને તેની ઉંમર પહેલાં શીખવવામાં આવે તો તે અધ્યયન કરી શકતો નથી અને જો અધ્યયન જ ન થાય તો અધ્યયન સંક્રમણ પણ થઈ શકે નહીં. અધ્યયન પર અસર કરતું નવમું પરિબળ છે અધ્યયનમાં રસ અને વલણ. વિદ્યાર્થીને શીખવામાં રસ હોય તો જ તે વિષયવસ્તુને બરાબર આત્મસાત કરી શકે અને પછીથી સંક્રમણ કરી શકે. વિદ્યાર્થીને વિષયવસ્તુ શીખવામાં રસ ન હોય કે તેના પ્રત્યે તેને નકારાત્મક વલણ હોય તો તે વિષયવસ્તુને શીખી શકશે નહીં અને સંક્રમણ પણ થઈ શકે નહીં. અધ્યયન પર અસર કરતું છઠ્ઠું પરિબળ અને સૌથી છેલ્લું પરિબળ છે અધ્યાપન માટે આપેલ સમય. વિદ્યાર્થીને વિષયવસ્તુ શીખવતી વખતે યોગ્ય સમય આપવો જોઈએ. વધારે ઝડપથી અને ઓછો સમય આપીને શીખવવામાં આવે તો વિદ્યાર્થીની સમજ અપરિપક્વ રહે છે અને અપરિપક્વ સમજ ધરાવતા વિદ્યાર્થીઓ સંક્રમણ કરી શકતા નથી. થેન્ક યુ. હવે આગળનો ટોપિક તમને પટેલ વૈભવી સમજાવશે.